અરણ્યમાં ભટકવું. પરમેશ્વર તેના કરારના ભાગરૂપે જે નિયમ ત્યાં પાસે પાળવાના ઈચ્છે થતો તે આખા પાટી ત્યાંય સિનાઈ ડુંગરો છોડી દીધો. પરમેશ્વરે ત્યાં વચનનો દેશ જો કનાન આખાએ થતો તે ધૂણ લઈ જવલા શરૂ કર્યા. મેઘસ્તંભ કનાન ધૂણ આગળ વધતો ને તે ત્યાં અનુસરતે ગુએ. પરમેશ્વરે ઇબ્રાહિમ ઈસાકને યાકુબા વચન ઓફેલા હતા કા તો ત્યાં વંશજોને તો વચનનો દેશ ઓફી. પણ હવે ત્યાં ઘણી દેશ જાતિ વસે થતી ત્યાં કનાનીઓ આખવામાં આવે થતે. કનાનીઓ પરમેશ્વર ભજે પણ નાય થતે, પોતાની આજ્ઞાધીન પણ નાય હતે. ત્યાં જૂઠા દેવની ઉપાસના ને દુષ્ટ બાબતો કરે થતે. પરમેશ્વરે ઇઝરાયલીઓ આખા તુમણે વચનના દેશમાં બધે કનાનીઓથી છૂટા ઉમના. ત્યાં હાથે સલાહ નાય કરુની ને ત્યાં હાથે વેવા પણ નાય કરુના. તુમણે ત્યાં આ બધા મૂર્તિયા નાશ કરુના. જો તુમી માણે આજ્ઞાધીન નાય રજા તો તુમી માણી જગ્યાએ ત્યાં મૂર્તિયા ભજી. જ્યારે ઇઝરાયલીઓ કનાની સરહદ પાર પહોંચને મૂસાએ 12 માણું પસંદ કર્યા. ઇઝરાયલના બધા જ કુળમાંથી એક તેણે તે દેશની બાતમી કાઢું દવડો કા તો દેશ કુણા જહો આહે તો હેરા. ત્યાં કનાનીઓની પૂર્ણ બાતમી કાઢું આખી કા તે શક્તિશાળી આય કા નબળે આય. 12 માણું 40 દી સુધી કનાનમાં ફિરના ને તે પાઠી ત્યાં પાછા આમના. ત્યાં લોકો આખા દેશની જમીન ફળદ્રુપાય ને તેમાં ઘણો પાક ઉવેતાય. પણ ત્યાંમાંના 10 જાસુસાહી આખા શહેર ઘણા મજબૂત આય ને માણું કદાવર આય. જો આપણે ત્યાં પાર હુમલો કરું તો તે અહીંયા લડાઈ કરી. તરત જ કાલેબ ને યોશુઆ દૂસરા બે જાસૂસો આખા અહીં હાચા આય. કનાનના માણું ઊંચાને કદાવર આય. પણ ચોક્કસ આપણે ત્યાં હરાવી શકું. પરમેશ્વરે આપણે હારું લડાઈ કરી. પણ લોકો અહીં કાલેબ યોશુઆ નાય આય કે ત્યાં મૂસાને હારૂન પર ઘુસે ઉને આખા કા તું આમાં ઈ ભયાનક જગ્યામાં લામનો. આમણે આ લડાઈમાં મરુના ને આમણી ડોહાડિયા ને પોહે ગુલામ બને. તાણે કરતા મિસરમાં રવાજોએ થતા મિસરમાં પાછા જાઉં હારું અલગ રવાજોએ થતા. મિસરમાં બધા જ હારું અલગ આગેવાન પસંદ કરે થતે. પરમેશ્વરે ત્યાંથી બહુ જ ગુસ્સે ઉનો ને તો મુલાકાત મંડપમાં આમનો. પરમેશ્વરે ત્યાં આખા કારણ કા તુમે માણી વિરુદ્ધ બંડ પોકાયરો આય માટે તુમે બધે લોકો અરણ્યમાં ભટક જા. કાલેબને યોશુઆ સિવાય બધે જણ જે 20 વરિત અથવા ત્યાંથી મોટે હોય તે મરી ને કોઈ વચનના દેશમાં પ્રવેશી નાય. જે લોકો હોય તે આયકા તે લોકોએ પોતાએ કરેલા પાપ હારું દિલગીરી ઉને. ત્યાંય પોતાએ હથિયાર ઊંચાઈ કે ને કનાન દેશના લોકો પર હુમલો કર્યો. મૂસાએ ત્યાં હાથે નાય હતો. ત્યાંય તાણા નાય આયકા. પરમેશ્વરે ત્યાં હાથે લડાઈમાં નાય ગુઓ ને ત્યાં હારુની ને ત્યાં માનો ઘણા લોકો મરણ પામને. ત્યારે ઇઝરાયલીઓ કનાનથી પાસે હારીને ને 40 વર્ષ સુધી અરણ્યમાં ભટકને. એ 40 વર્ષે જેમાં ઇઝરાયલ લોકો અરણ્યમાં ભટકને તે વખતે પરમેશ્વરે ત્યાં પોષણ કર્યા. તેણે ત્યાં આકાશની રોટલી જી માનના આખાય થતી તી ઓફી. તેણે લાવરાએ ટોળે દવડે જે મધ્યમ નાનલે પક્ષી તે માંસ ખાઈ શકે તે સમય વખતે પરમેશ્વરે ત્યાં કપડેને ત્યાં ચંપલે ફાટું દેધે નાય. પરમેશ્વરે ત્યાં ચમત્કારિક રીતે ખડકમાંથી પાણી ઓફા. પણ એ બધા છતાં ઇઝરાયલ લોકો પરમેશ્વરા ને મૂસા વિરુદ્ધ કચકચ કરી. તોય પણ પરમેશ્વર ઇબ્રાહિમ ઈસાક ને યાકૂબ પ્રત્યેના પોતાએ વચન માટે વિશ્વાસુ હતો. બીજી વખત જે લોકો પાસે પાણી નાય હતા પરમેશ્વરે મૂસા આખા ડુંગરા આંખ ને પાણી બહાર આવી. મૂસાએ બધા લોકો સમક્ષ પરમેશ્વરની આજ્ઞા પાળી નાય ને ડુંગરા લાકડી ઠોકી બધા લોકો માટે ખડકમાંથી પાણી નીકળી આમના. પણ પરમેશ્વરે મૂસા પર ગુસ્સે ઉનો ન્યાય ખા તું વચનના દેશમાં જી નાય. 40 વર્ષ સુધી ઇઝરાયલીઓ અરણ્યમાં ભટકે ને તે પાઠી તે બધે જ્યાં પરમેશ્વર વિરુદ્ધ બળવો કરેલો તે મરણ પામને. તે પાઠી પરમેશ્વરે લોકો હા વચનના દેશની સીમાઓ પર લઈ ગયો. મૂસા હવે ડહોવનો માટે પરમેશ્વરે યોશુઆ લોકો હા દોરુલા
ને તાણી મદદ કરુલાગ માટે પસંદ કર્યો. પરમેશ્વરે મૂસા વચન ઓય ફાંકા, એક દી તો મૂસા જહો પ્રબોધક દવડી. ત્યારે પરમેશ્વરે મૂસા આય ખાકા, તું ડુંગરાની ટોચ પર ચડી જે, જેથી તું વચનનો દેશ હેરી શકે. એણે પાઠે મૂસા મરી ગયો. ઇઝરાયેલે 30 દી સુધી શોક કર્યો. યહોશુઆ ત્યાં નવો આગેવાન બનનો. યહોશુઆ હાજો આગેવાન હતો કારણ કે તો ઈશ્વરે આધીન હતો.